अक्षर पुरुषोत्तम दर्शन समझन साधना समर्पण। शतानंद स्वामी आ सत्संगी जीवननी विशेषता जणावता लखे छे, तत् समीप निवासेन कृतम क्षोणी पते मया। आ जे ग्रंथनी रचना में करी छे, तत् समीप निवासेन, एवा जे परमात्मानी समीपमां निवास कर्या पछी मैं आ ग्रंथ रच्यो छे। केटली प्रमाणभूतता धर्मग्रंथनी थई गई, भगवानने जोया पछी वातो करी छे, आनंदनी अनुभूति करावे एवा शब्दो लख्या छे। पोते तो आनंदनी अंदर रहेता हता, पण आ ग्रंथोनुं पठन करे, श्रवण करे तो एने पण आनंद थई शके छे। आश्रम बदनावलीनी अंदर केसक बार आपणी संस्थाए बार पाडेली छे, महात्मा गांधीजी पोताना साबरमती आश्रमनी अंदर जे भजनो गवडावता हता, जे सांभळता हता, ए भजनो पैकीना घणा भजनो એ આપણા પરમહંસોના ભજનો હતા। નિષ્કુળાનંદ સ્વામીના ભજન, બ્રહ્માનંદ સ્વામીના ભજન, સત્યના પ્રયોગોના પુસ્તકની અંદર ગાંધીજીએ પોતાની આત્મકથામાં પણ ઉલ્લેખ કર્યો છે। શ્રીમદ રાજચંદ્ર તેઓના ગુરુ હતા, એ રાજચંદ્રને પણ પ્રેરણા પ્રાપ્ત થઈ હતી મુક્તાનંદ સ્વામીના ભજનમાંથી। ઓઝાજી જીવન દોરી અમારી રે, એ પદ રાજચંદ્ર પોતે પણ સાંભળતા હતા। એક દેશના રાષ્ટ્રપિતા એના ગુરુને પણ પ્રેરણા આપી શકે એવા તો સ્વામિનારાયણ સંપ્રદાયના પરમહંસોના પદો હતા, એ આપણી આગવી વિશેષતા છે। ગાંધીજી એમાંથી બળ અને પ્રેરણા પોતે પ્રાપ્ત કરતા હતા, એટલે પરમહંસોના શબ્દો એ આવા હતા। બીજું, પરમહંસોએ જે કંઈ પદો આપ્યા છે, ગ્રંથો લખ્યા છે, એ કેવળ બુદ્ધિની ચતુરતાથી નહીં, એમાં બુદ્ધિ ચાતુર્ય નહીં પરંતુ ભક્તિ માધુર્ય હતું, ભક્તિની મધુરતા ભળેલી હતી। આજે લેખ લખાય કોઈકને આંજી દેવા માટે, કોઈકને પાછા પાડવા માટે, કોઈકની સાથે બદલો લેવા માટે બુદ્ધિ આવા લેખ લખાવી શકે છે, પરમહંસોએ જે કંઈ લખ્યું છે એ પોતાને આનંદની અનુભૂતિ થાય, અન્યનું સારું થાય, ભક્તિ ભળે, લોકોના જીવનમાં ભક્તિ ઉદય થાય એના માટે લખ્યું છે। બીજું, પરમહંસોએ જે કંઈ લખ્યું છે એ પોતાના વર્તનમાં હતું પછી લખ્યું છે, વર્તનવાળી વાતો છે। ઘણીવાર વર્તન ન હોય છતાં પણ વાતો ઘણીવાર થઈ શકતી હોય છે, ઘણીવાર લોકોને ઉપદેશ આપે, લોકોનું સારું થઈ જાય પણ પોતાના જીવનમાં ઠેકાણું ન પણ હોય। કેનેડામાં એક ભાઈ થઈ ગયા, ડેવિડ ઓથ, અને બહુ મોટા ધારાશાસ્ત્રી હતા, સારા સારા પ્રવચન કરી શકતા। જેમ બજેટ બહાર પડે પછી નાની પાલખીવાલાનું પ્રવચન થતું, એ તો હવે ઉપર પહોંચી ગયા। અત્યારે દિનેશ વ્યાસના બધા જે કંઈ ધારાશાસ્ત્રીઓ છે એના પ્રવચનો થાય, વેપારીઓ મોટા મોટા મેનેજરો એ પ્રવચન સાંભળવા માટે આવે, બજેટને સમજવા માટે આવા માણસોના પ્રવચન સાંભળવા પડે। કેનેડાની અંદર આ એક એવી વ્યક્તિ હતી જે લોકોને ટેક્સમાંથી કેમ ફ્રી થવું જોઈએ એની સલાહ અને સૂચનો પોતે આપતા હતા। એણે પુસ્તક બહાર પાડ્યું હતું, હાઉ ટુ બી ફ્રી ફ્રોમ ટેક્સિસ, ટેક્સમાંથી કેમ બચવું જોઈએ એવું પુસ્તક બહાર પાડ્યું, એના વિશે પ્રવચનો કરતા હતા, લોકોને લાભ થયો, પણ પ્રવચન કરવા જાય, પુસ્તક લખે, એમાંથી એટલી બધી કમાણી એને થઈને એના ઘર ઉપર દરોડો પડ્યો અને સરકાર પૈસા લઈ ગઈ, એના ટેક્સ બધો ભરવો પડ્યો, તો બીજાને ટેક્સમાંથી ફ્રી કેમ કરવા, એનું બધું જાણપણું રાખ્યું પરંતુ પોતે એમાંથી કેમ બચવું એનો ઉપાય ન પણ વિચારેલો હોય। અહીંયા પરમહંસોએ જે કંઈ વાતો લખી છે, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મુને સ્વપ્ને ન ગમે સંસાર રે, આ વાતો એ સંસાર છોડ્યા પછી કરે છે। ચાર પાંચ 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 છોકરા હોય ને પાછો ભજન ગાતો હોય, મુને સ્વપ્ને ન ગમે સંસાર રે, ચાર છોકરા હોય ને ભજન શેનો ગાય છે, સ્વપ્ને ન ગમે સંસાર રે। અહીંયા તો સંસાર છોડ્યા પછી ભજન ગાય છે, હૈયામાંથી નીકાળી દીધું હતું બધું, જેના પદો સાંભળીને લોકોનો સંસાર અસાર થઈ જતો હતો એ નિષ્કુળાનંદ સ્વામી બોલે છે, એ બ્રહ્માનંદ સ્વામી બોલે છે, રે શિર સાટે નટવરને વરીએ, રે સકપણ તો હરિવરનું સાચું, પેલી છોકરીઓ વરવા માટે આવતી હોય અને છતાં પણ બ્રહ્માનંદ સ્વામીનું મન ન લલચાય એ બ્રહ્માનંદ સ્વામી મોઢામાંથી ગઈ શકે, રે સકપણ હરિવરનું સાચું। જો પરમહંસોની જે કઈ વાતો છે એ વર્તનવાળી વાતો છે, એટલે એવો દિવ્ય ધર્મગ્રંથ, એવા પરમહંસો પૈકીના એક શતાનંદ સ્વામી પોતે હતા, તેમણે આ ધર્મગ્રંથની રચના કરી છે। શતાનંદ સ્વામી એ સત્સંગી જીવન ધર્મગ્રંથના લેખક છે, એનો ઉલ્લેખ કરતા સત્સંગી જીવનના મહાત્મામાં પોતે વાત કરે છે, અનુગ્રહાદ હરે શાસ્ત્રમ શુભમ એતત તદાજ્ઞયા તત્સમીપ નિવાસેન કૃતમ ક્ષોણી પતે મયા એતત મત્તો હરિ શ્રુત્વા શ્રીમુખેન ઇત્થં બ્રવી રમણીયમ ઇદં શાસ્ત્રમ સર્વશાસ્ત્ર શિરોમણી
શતાનંદ સ્વામી કહે છે કે ભગવાનની સમીપમાં આ ગ્રંથની રચના કરી, એતત્મત્તો હરિ શ્રુત્વા, આ ગ્રંથને ભગવાને સ્વયં સાંભળ્યો. શ્રી મુખેન ઇત્તમ અબ્રવીત, ભગવાન પોતે એમ બોલ્યા, રમણીયમ ઇદમ શાસ્ત્રમ, આ શાસ્ત્ર રમણીય છે. સર્વ શાસ્ત્ર શિરોમણિ, આ ઘણા બધા શાસ્ત્રો છે તે પૈકી આ શાસ્ત્ર અજોડ છે. આવો મહિમા એ શતાનંદ સ્વામી ગ્રંથના પ્રારંભની અંદર લખેલો છે. ગ્રંથોની જે કઈ શૈલી છે, પ્રશ્ન ઉત્તરની શૈલી, સુરત મુનિ અને પ્રતાપસિંહ રાજાના સંવાદના આધારે શતાનંદ સ્વામી મહારાજના ચરિત્રોને સાથે સાથે ભગવાન અને સંતના મહિમાની વાતોની અંદર ગૂંથતા ગયા છે. આ ગ્રંથની પ્રથમ પારાયણ મહારાજના ધામગમન પછી ગઢપુરની અંદર અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ બંને સમર્થ આચાર્યની હાજરીમાં બધા હરિભક્તો જયારે ભેગા થયા હતા, ત્યારે સંકલ્પ કર્યો કે મહારાજ ધામમાં સીધાવ્યા. મહારાજના ચરિત્રો ઘણા સમયથી આપણે સાંભળ્યા નથી, તો કોઈક ચરિત્રો આપણને સંભળાવે અને બધા એ પસંદગી ઉતારી કે શતાનંદ સ્વામી આપણને પારાયણ કરીને સંભળાવે. શતાનંદ સ્વામીએ બંને દેશના આચાર્યની હાજરીમાં આ સત્સંગી જીવન ધર્મગ્રંથની પારાયણ કરી હતી. એવો દિવ્ય ધર્મગ્રંથ છે. આ ગ્રંથનું નામ સત્સંગી જીવન રાખવામાં આવ્યું છે. ગ્રંથનું નામ પણ સાર્થક છે. જેમ વચનામૃત આપણો ધર્મગ્રંથ છે, એનું નામ વચનામૃત શા માટે છે? વચનરૂપી અમૃત છે. પરમાત્માના વચનો, પરમાત્માનો ઉપદેશ આ ધર્મગ્રંથની અંદર સંગ્રહિત કરેલો છે, એટલે એનું નામ વચનામૃત છે. હરિલીલામૃત, હરિની લીલા એને અમૃતની ઉપમા આપવામાં આવી છે, એટલે હરિલીલામૃત. એમ આ ગ્રંથનું નામ છે સત્સંગી જીવન. તો સત્સંગી જીવન શા માટે? સત એવા જે સંત અને સત એવા જે પરમાત્મા, એનો જે નિત્ય સંગ કરે છે ને સત્સંગી કહે છે. આપણે જ્યારે બહાર જઈએ ને ત્યારે લોકો આપણને શું કે, આ લોકો સ્વામિનારાયણના સત્સંગી છે. આપણે પણ કહીએ કે સ્વામી હું સત્સંગી છું, ક્યાંક ઉતારો લેવાનો થાય ને ત્યારે પૂછે, હા કે હું સત્સંગી છું, હું પાકો સત્સંગી છું. આપણો પરિચય ઘણીવાર આપણે સત્સંગી તરીકે આપીએ છીએ. તો સત્સંગી કોને કહેવાય? જે સત એવા જે સત્પુરુષ અને સત એવા જે પરમાત્માનો સંગ કરે છે એને સત્સંગી કહેવાય છે. એવા જે સત્સંગીઓ, સત્સંગીનામ જીવનમ, એ સત્સંગીનું જીવન કોણ હતું? જેમ માટલીનું જીવન જળ છે, જેમ મનુષ્યનું જીવન એ હવા છે, એમ સત્સંગીઓનું જીવન એ મહારાજ છે. કારિયાણીના દસના વતનાઉતની અંદર મુક્તાનંદ સ્વામી મહારાજને સંબોધન કરતા કહે છે કે મહારાજ, તમે તો સર્વે સત્સંગીના જીવન પ્રાણ છો. દરેક સત્સંગીના જીવન પ્રાણ મહારાજ આપ છો. અને જેવા હરિભક્તો હતા કે જેના જીવન પ્રાણ મહારાજ પોતે બનેલા હતા, મહારાજના ધામગમનના સમાચાર એ પાણવી ગામના પૂંજા ડોડિયાને મળ્યા. જેવા સમાચાર જાણ્યા અને પૂંજા ડોડિયા એ પોતાના ગાડા ઉપરથી એઠા પડી ગયા અને કેટલાય દિવસ સુધી કંઈ ખાય નહીં, કંઈ પીવે નહીં. હરિભક્તોએ વાત કરી, ગોપાળાનંદ સ્વામી વાત કરી, કંઈક જમો તો ખરા. એ કે સ્વામી નથી જમવું એવું નથી, પણ મહારાજના ધામગમનના સમાચાર સાંભળ્યા પછી ગળા નીચે કંઈ ઉતરતું જ નથી. અને થોડાક દિવસો પછી એ પાણવીના પૂંજા ડોડિયા પણ મહારાજના વિરહની અંદર ધામમાં સીધાવી ગયા. જો જીવન મનાયું કહેવાય. જેમ જોબન પગીને મહારાજની ભસ્મ હતી ત્યાં સુધી જીવ્યા અને ભસ્મ ખલાસ થઈ ગઈ તો જોબનનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું. સત્સંગીઓનું જીવન મહારાજ બનેલા હતા. તો એવા સત્સંગીઓના જીવન મહારાજ કરી તે બનેલા હતા એની વાતો આ ધર્મગ્રંથની અંદર વણી લેવામાં આવી છે. બીજો, સત્સંગીનઃ જીવનમ યસ્ય સઃ. સત્સંગીઓનું જીવન તો મહારાજ હતા, પણ મહારાજનું જીવન સત્સંગીઓ પણ હતા. મહારાજે પણ આશ્રિતોને પોતાનું જીવન માન્યા હતા. મહારાજે જીવન માન્યા હતા એટલે સંતો હરિભક્તોની પોતે સંભાળ રાખતા હતા. મહારાજ એકવાર ભુજના લાદીબાઈ હતા, એના ભાઈ હરજીવનના લગ્ન હતા. મહારાજે લગ્ન સમારંભની અંદર જાન લઈને પાછા વળતા હતા. રસ્તામાં ભુજના લાદીબાઈ ગાડા પરથી પડી ગયા. ગાડા પરથી પડી ગયા ને એમના દાંત બંધાઈ ગયા. હજી પણ ગામડાની અંદર આ દાંત બંધાઈ જાય એટલે ખોલવાના પ્રયત્ન બધા કરતા હોય છે. દાંત બંધાઈ ગયા, જીભ આવી જાય, તકલીફ થાય, જીભ નહોતી આવી પણ દાંત ફિટ થઈ ગયા, કોઈ રીતે ખુલે નહીં. મહારાજને વાત કરી, મહારાજ પોતે તાત્કાલિક નજીક આવ્યા. મહારાજ કે સગડી લાવો, તાવેથો લાવો, કઢાઈ લાવો, બકરીનું દૂધ લાવો. મહારાજે બધું મંગાવ્યું. પછી મહારાજે જાતે રાબ બનાવી, આ બધું ભેગું કર્યા પછી મહારાજે રાબ બનાવી. મહારાજ લાદીબાઈ પાસે ગયા. બે ત્રણ હરિભક્તોને કહે છે, લાદીબાઈનું મોઢું ખોલો. વેલણ ભરાવ્યું અને બે દાંત પોળા કર્યા. મહારાજ એની અંદર ધીમે ધીમે એક ચમચી, બે ચમચી એમ એમ કરતા કરતા રાબ પીવડાવતા ગયા અને લાદીબાઈ પોતે જાગ્રત થયા. થોડીક રાબ અંદર ગઈ, લાદીબાઈ જાગ્યા અને મહારાજ પોતે બોલ્યા કે બાઈ બચી ગઈ.
प्रत्यक्ष भगवाने बाईनी संभाळ राखी, प्रत्यक्ष भगवाने पोताना भक्तनी संभाळ राखी। लादीबाईने घरे लाववामां आव्या, महाराजे त्रण दिवस सुधी जाते राब बनावी अने लादीबाईने पोते पीवड़ावी। एक पूर्ण पुरुषोत्तम नारायण सामान्य कोटीना पोताना जीवो आ भक्तोने राब बनावी अने आवी शारीरिक अस्वस्थतानी वच्चे पण आटली संभाळ राखे तो महाराजे सत्संगीओने पोतानुं जीवन माने होय तो जा शक्य बने ने। महाराजे पोताना संतोने पोताना भक्तोने पोतानुं जीवन मान्या हता। આજે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પણ, આજે બાપા આપણા સૌનું જીવન છે, બાપા માટે દરેક હરિભક્તો પ્રાર્થના કરે, બાપા માટે તપશ્ચર્યા કરે, બાપા માટે જાત જાતની પ્રદક્ષિણાઓ કરે, બધું કરે, પણ સાથે સાથે બાપાએ પણ આપણને સર્વેને પોતાનું જીવન માન્યા છે। હરિભક્તો કેમ રાજી થાય એના માટે પોતાના જીવનની અંતિમ ઘડી સુધી એ ગુણાતીત પરંપરાએ સતત પ્રયત્નશીલ રહી છે અને આજે 86 વર્ષે પણ પરમ પૂજ્ય સ્વામીશ્રી એટલા જ પ્રયત્નશીલ છે। સંતો હરિભક્તો એમનું જીવન મનાયા છે। આપણા પહેલા એક સંત હતા ચતુર્ભુજ સ્વામી, એમની તબિયત ખરાબ હતી, એને ડાયાલિસિસ કરાવવું પડતું હતું, વર્ષો પહેલા ડાયાલિસિસ કરાવવું પડે, અત્યારે તો સહજ થઈ ગયું છે, એ વખતે અઘરું હતું, એનો પાછો ખર્ચો થાય, એટલે એ સંતને મનમાં થોડુંક એમ રહ્યા કરતો હતો કે મારી તબિયત ખરાબ, હું કોઈ શારીરિક સેવા તો કરી શકતો નથી, એટલે કંઈક મદદરૂપ તો થતો નથી, ઉલટાનો ડાયાલિસિસ કરાવું એટલે સંસ્થાનો પૈસો એ ખર્ચાવડાવું છું। એટલે એમણે બાપાને વાત કરી, સ્વામી હવે ડાયાલિસિસ કરાવવાનું રહેવા દો, હું ખોટો ખોટો ભારરૂપ થઉં છું બીએપીએસની અંદર। એ વખતે પરમ પૂજ્ય સ્વામીશ્રી ગળગળા થઈ ગયા। સ્વામીશ્રી કહે છે, પૈસાની ચિંતા આપ શા માટે કરો છો, અમે બે ગામડા વધારે ફરીશું પણ તમારું સ્વાસ્થ્ય અમારે સારું રાખવું છે। જો પોતાના સંતો પોતાના ભક્તો એ એમને જીવન મનાયા છે, હરિભક્તોને સહેજ પણ તકલીફ ન પડવી જોઈએ। સારંગપુર પુષ્ય દોલોત્સવનો સમય હોય, બાપા આવવાના હોય એ પહેલેથી સ્વામીશ્રી ફોન કરી દે, સ્વામી કે હરિભક્તોના ઉત્તરામ દવા છંટાઈ કે નહીં, મચ્છરનું શું આયોજન કર્યું છે, બધું સામેથી પૂછાવે, એક એક હરિભક્તની સગડી વ્યવસ્થા એનું ધ્યાન પોતે રાખે, હરિભક્તોને શું જમાડવાના છો ત્યાંથી શરૂ કરી અને હરિભક્તોને ક્યાં સુવાડવાના છો ત્યાં સુધીની બધી જ દરકારે પોતે રાખે છે। કારણ કે આપણે સૌ એમનું જીવન એમને આપણને માન્યા છે, એટલે અહીંયા એની પણ વાતો આવશે, સત્સંગીનહ જીવનમ યસ્ય સહ, એવા સત્સંગીઓની વાતો આવે। સત એવા જે પરમાત્મા અને સત એવા જે સંત જે આપણે આગળ વાત કરી એનો જે સંગ કરે એ સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ, સત્સંગીનામ જીવનમ, સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ એની વાતો કોઈ છાપામાં ના આવે, એની વાતો આવા ધર્મગ્રંથોની અંદર આવે, એનો ઉપદેશ પણ કંઈક આપણે આની અંદરથી પ્રાપ્ત કરી શકીશું, એટલે આ ગ્રંથની પારણનો આપણે લાભ પ્રાપ્ત કરવાના છે। કથાવાર્તા તો વર્ષોથી આપણે સૌ સાંભળીએ છીએ, જીવનના અંત સુધી આ કથાવાર્તા સાંભળ્યા જ કરવાની છે, કારણ કે મહારાજે અંત્યના 24માં ઉલ્લેખ કર્યો છે કે જે ભગવત કથાવાર્તા સાંભળે છે એની અંદર રૂડા ગુણની પ્રાપ્તિ થાય છે, એ ભગવાન અને સંતનું સ્વરૂપ એ પોતે સમજી શકે છે, પણ કથાવાર્તા સાંભળવી કરી તે કથાવાર્તાને પ્રીતિ સાથે સાંભળવાની છે। રામચરિત માનસમાં ઉલ્લેખ આવે છે, જ્યારે રામચંદ્ર ભગવાન એ સીતાજીની શોધ કરતા કરતા શબરીની કુટીરે પધાર્યા, શબરી છેલ્લા કેટલાય વર્ષોથી રામચંદ્ર ભગવાનના આગમનની પ્રતીક્ષા કરી રહ્યા હતા। જેવા રામચંદ્ર ભગવાન ત્યાં પહોંચ્યા, શબરીએ એઠા અને મીઠા બોર એ ભગવાનને અર્પણ કર્યા, શબરીએ હર્ષાશ્રુથી ભગવાનના ચરણ પખાળ્યા, ભગવાનને વંદન કર્યા, પ્રણીપાત કર્યા, બોર જમાડ્યા ભગવાનને, ભગવાન થોડોક સમય ત્યાં રોકાવ્યા। પછી રામચંદ્ર ભગવાનને શબરી કહે છે, અધમ તે અધમ ઇતિમય મંદ નારી, હું અધમ છું। રામ ભગવાન એની સામે જોઈ રહ્યા છે, એ સમયે શબરી કહે છે, પ્રભુ એક તો પહેલું કે હું સ્ત્રી છું, બીજું હું અભણ છું, ત્રીજું હું બિલડી જ્ઞાતિનું છું, ત્રણે ત્રણ રીતે મારામાં કોઈ સારા ગુણો નથી, અધ્યાત્મનો એકડો પણ મને આવડતો નથી, આપ મને કંઈક સદઉપદેશ આપો। રામાયણમાં શબરીની આવી વિનંતી સાંભળી અને રામચંદ્ર ભગવાન જે સદ ઉપદેશ આપે છે એની વાત કરતા ગોસ્વામી તુલસીદાસજી લખે છે, 9 પ્રકારની ભક્તિનો ઉલ્લેખ એ રામચંદ્ર ભગવાન શબરીને પોતે સમજાવે છે। પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા। રામચંદ્ર ભગવાન સાક્ષાત ભગવાન હોવા છતાં શબરીને કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા,
पहली भक्ति तू संतनो संग करजे, दूसरी रति मम कथा प्रसंगा, बीजी भक्ति मारी कथा नी अंदर तू रति राखजे, प्रीति राखजे। कथा तो सांभळवानी छे परंतु एनी अंदर कंई प्रीति थाय, एनी अंदर कंई रति थाय एवो प्रयत्न आपणे सौए करवानो छे। तो कथा वार्तामां प्रीति थाय तो भगवानमां प्रीति थाय, एवा सत्संगी जीवन धर्मग्रंथमां प्रीति ए सहित मन परोवीने कथा वार्ताने समजवानो सांभळवानो कंई प्रयत्न करीशुं। भगवान आ पृथ्वी पर प्रगट थवाना छे, परंतु भगवान प्रगट थाय એ પહેલા પૃથ્વી પર કેવી દુર્દશા હતી, ભારતની પરિસ્થિતિ કેવી પ્રીત હતી એનું વર્ણન ઘણા બધા પરમહંસોએ, ઘણા બધા લેખકોએ પોતાના ધર્મગ્રંથોની અંદર કરેલું છે। બદ્રિકાશ્રમના શાપને તો એક નિમિત્ત બનાવ્યો છે, પરંતુ સાથે સાથે પૃથ્વી પર ભગવાનના પ્રાગટ્યની આવશ્યકતા હતી। કળિયુગનું જોર એ વધી રહ્યું છે, અધર્મની માત્રા એ પણ વધી રહી છે। કેવા કેવો અધર્મ એ રાજાઓ કરતા હતા, કેવો અધર્મ સાધુઓ કરતા હતા, કેવો અધર્મ ગૃહસ્થો કરતા હતા એનો ઉલ્લેખ એ આપણા ધર્મગ્રંથોમાં નોંધાયેલું છે। રાજકીય પરિસ્થિતિ વિપરીત હતી, રાજાઓની જો હુકમી હતી, કાઠી દરબારો એ દરેકને રંજાડતા હતા, પરેશાન કરતા હતા। ગઢપુરની અંદર એક દરબાર બાલો લઈને જતા હતા અને બાલા જેવી વસ્તુ, લાંબી વસ્તુ કહેવાય, અણીદાર શસ્ત્ર કહેવાય, એને ઊભું રખાય તો આડું રાખીને ચાલે, બાલો આડો રાખીને ચાલે। સામે પટેલ પોતે આવતા હતા, પટેલને બાલાની અણી વાગી ગઈ, પટેલ બાપુ થોડુંક સંભાળીને ચાલો, બાપુ આગળ તો વિનંતી જ કરવાની હોય ને, વિનંતી કરી બાપુ સંભાળીને ચાલો, અલા પટલા મારો બાલો આંધળો છે પણ તું ક્યાં આંધળો છે, બોલવાનું નહીં આ લોકોની સામે। દાદા ખચરના બાપુજી હતા, એબલ બાપુ, તલવારને ધાર કાઢી અને પછી ટેસ્ટિંગ કરવું પડે ને, ચપ્પાની ધાર કાઢીએ તો કેળા પર કે સફરજન પર કે શાકભાજી સુધારવામાં કામ લાગે, એમાં ટેસ્ટિંગ કરાય। હવે તલવારનું ટેસ્ટિંગ બટાટા પર થોડું થાય, એટલે તલવાર લઈને પોતે નીકળ્યા અને ગામમાં મસ્જિદમાં કેટલાક મુસલમાનો નમાજ પડતા હતા, એ મુસલમાનોના માથા વધેરી નાખ્યા, 5-10 મુસલમાનો મારી નાખ્યા। તલવારનું ટેસ્ટિંગ કરવા માટે આ રીતે મુસલમાન માથા વધેરી શકતા હોય એ લોકો યુદ્ધના મેદાનમાં શું કરતા હશે। આવી દાદાગીરી આવા માણસોની હતી, બ્રાહ્મણોએ ધર્મભ્રષ્ટ બન્યા હતા। મહેમદાવાદની અંદર એક વિપ્રના ઘરમાંથી 60 મણ જેટલું માંસ નીકળ્યું હતું, સામાજિક કુજો, સતી પ્રથાના, બાળકીને દૂતી કરવાના કુરિવાજો। આવા સમયની અંદર ભગવાનના પ્રાગટ્યની અનિવાર્યતા હતી, અંધારું છવાઈ ગયું હતું, જરૂર હતી એક સહજાનંદ રૂપી સૂરજની, એ પૃથ્વી પર પ્રગટ થાય, અંધારું દૂર થાય, બધા ભગવાનને પ્રાર્થના કરે। એ સમયે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કરે છે, ભગવાન પૃથ્વી પર પ્રગટ થવાનો સંકલ્પ કરે છે, સાથે સાથે અસુરોએ પણ પોતે સંકલ્પ કરી લીધો કે ભગવાન જાય એ પહેલા આપણે નીચે આપણું નેટવર્ક પાવરફુલ કરી, કોઈ કહે થાવ તેની મામી, હરિ ભક્ત ચિંતામણીમાં સરસ ઉલ્લેખ આવે છે, એક કાકા થયા, એક મામા થયા, બને એટલા નજીકના વર્તુળમાં જન્મ લેવો જેથી ઘડીએ ઘડીએ હેરાન પરેશાન કરી શકાય, એટલે આ બધાએ જન્મ ધારણ કરવાનો સંકલ્પ કરી અને જન્મ ધરવા માંડ્યા। હવે ભગવાન પૃથ્વી પર પોતે પ્રગટ થવાના છે, પરંતુ ભગવાન પ્રગટ થાય એ પહેલા ભગવાનના માતા પિતા એ પ્રગટ થાય છે, એનો ઉલ્લેખ કરતા શતાનંદ સ્વામી લખે છે, અસ્તિ કૌશલ દેશેશુ પુરમ ઇટ્ટાર સંનકમ સરટવા ઉત્તરે તીરે ચાતુર્વર્ણે જનાવૃતમ। કૌશલ દેશમાં સરવાર પ્રદેશમાં મેહદાવ નામે એક ગામ છે, ત્યાં શિર નેત્ર રાજા હતા, એના એક વિપ્ર હતા, રાજ્યના એક વિપ્ર હતા, બ્રાહ્મણ હતા કનહીરામ પાંડે, એના દીકરાનું નામ બાલ શર્મા હતું। એ બાલ શર્માને એમની પત્ની ભાગ્યવતી થકી સંવત 1796 કારતક સુધી એકાદશી બુધવારના રોજ એક પુત્રનો જન્મ થયો, એનું નામ દેવ શર્મા પાડવામાં આવ્યું। પરંતુ દેવ શર્માને ધર્મની અંદર ખૂબ આસ્થા હતી, ધર્મની દ્રઢતા હતી, એટલે એનું બીજું નામ ધર્મદેવતા પણ લોકો એને કહેવા લાગ્યા, ધર્મદેવ તરીકે પણ લોકો એને સંબોધવા લાગ્યા। આ રીતે ધર્મદેવતાનું પ્રાગટ્ય થયું। બીજું ભક્તિદેવીનું પ્રાગટ્યનો ઉલ્લેખ કરતા લેખક પોતે જણાવે છે કે સરવાર પ્રદેશમાં મખોડા તીર્થ પાસે છપૈયા નામે ખૂબ રળિયામણું ગામ હતું, ત્યાં કૃષ્ણ શર્મા વિપ્ર અને પત્ની ભવાની દેવી થકી સંવત 1798 કારતક સુદ પૂર્ણિમા બુધવારના રોજ મૂર્તિનો જન્મ થયો, મૂર્તિ દેવીનો। પુત્રીનું નામ બાલા હતું, લોકો એને બાલા કહીને બોલાવતા હતા, પરંતુ બાળપણથી ભક્તિમાં રત હતી, ખૂબ ભક્તિ કરતી હતી, એટલે લોકો એને ભક્તિ દેવી તરીકે પણ સંબોધવા લાગ્યા। સાથે સાથે ભગવાનમાં એને અપાર પ્રીતિ હતી, પ્રેમ હતો, પ્રેમવાળી હતી, એટલે લોકો એને પ્રેમવતી તરીકે પણ બોલાવા લાગ્યા।
આજે જેમ પુરુષો માટે સ્વામિનારાયણ પ્રકાશ બહાર પડે છે, એમ બહેનો માટે અક્ષરપીઠ દ્વારા જે મંથલી મેગેઝીન બહાર પડે છે એને પ્રેમવતી કહે છે. આપણે અહીંયા ઉપહાર ગૃહ બનાવ્યું છે ને, પ્રેમવતી ઉપહાર ગૃહ. તો પ્રેમવતી એ ભક્તિ દેવીનું બીજું નામ છે. અહીંયા ભગવાનના માતા પિતા એ બંનેનું પ્રાગટ્ય થઈ ચૂક્યું. યોગ્ય ઉંમર થતા એ ધર્મ અને ભક્તિ દેવીના લગ્ન થાય છે. કૃષ્ણ શર્માને ત્રણ દીકરી હતી, ચંદન, વસંતાને ભક્તિ. એમાં ભક્તિએ ખૂબ પ્રિયતા, નાના હતા. કૃષ્ણ શર્માને દીકરો નહોતો, ત્રણ દીકરીઓ હતી. એટલે લગ્ન થયા પછી ધર્મદેવતાના પિતાને વિનંતી કરે છે કે આપના પુત્ર ભણેલા છે, મારે કોઈ દીકરા નથી, તો આપના દીકરાને મારા ઘરે અહીંયા આપ છોડીને જાઓ, અહીંયા ઘર જમાઈ તરીકે રહે. છપૈયા એ ભગવાનના પિતાશ્રીનું જન્મસ્થાન નહોતું, છપૈયા એ માતુશ્રીનું સ્થાન હતું. એટલે અહીંયા રહેવા માટે વિનંતી કરે છે. ધર્મદેવતાના પિતા બાલ શર્મા એ છપૈયામાં ધર્મદેવતાને મૂકી અને પછી પોતે પરત પધારવાના હતા. પરંતુ જતા પહેલા લગ્ન કરેલા એ પોતાના દીકરા અને પોતાની પુત્ર વધુને ખૂબ સુંદર ઉપદેશ આપે છે. સત્સંગી જીવન ધર્મગ્રંથમાં ઘણા બધા ઉપદેશ આપવામાં આવેલા છે. એની અંદર ગૃહસ્થો માટે પતિ પત્નીએ આદર્શ જીવન કઈ રીતે વિતાવવું જોઈએ એનો દિવ્ય સંદેશ એ આ ગ્રંથની અંદર લખેલો છે. એ ઉપદેશ આપતા બાલ શર્મા પોતાના પુત્રને પુત્રવધુને સમજાવે છે. એમાં સર્વપ્રથમ પુત્રવધુને ઉપદેશ આપતા કહે છે, શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિત કૃત્મમ સુશીલા પાપ ભીરુસ્ત્વમ ભવનિત્યમ પતિવ્રતા. ભક્તિ દેવીને બાલ શર્મા ઉપદેશ આપતા કહે છે કે પતિવ્રતાના નિયમ ધર્મમાં તમે દ્રઢ રહેજો, કદાચ બીજું કઈ નહીં આવડે તો ચાલશે. શિવણના ક્લાસ નહીં કર્યા હોય, હોમ સાયન્સ નહીં કર્યું હોય, બ્યુટી પાર્લરનું નહીં શીખા હોય, હાર બનાવતા નહીં આવડતા હોય, તોરણ બનાવતા નહીં આવડતા હોય, એ બધું નહીં આવડતું હોય તો પણ ચાલશે. પણ આ પહેલું પાકું કરજો, આની દ્રઢતા તમે કરજો, પતિની આજ્ઞાનું એ પાલન કરવાનું છે, એની વિશે દિવ્ય ભાવની દ્રઢતા કરવાની છે. શિક્ષાવતરીમાં મહારાજે લખ્યું, અંધો રોગી દરિદ્રવા સંડો વાચ્યમ ન દુર્વચઃ. પોતાનો પતિ ગમે તેવો હોય, અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, છતાં પણ એની સાથે દિવ્ય ભાવની દ્રઢતાથી એ જોડાઈ રહેવાનું છે. આ પતિવ્રતાનું લક્ષણ છે. ગમે તેવી કસોટી થાય છતાં પણ પતિને વિશે દિવ્ય ભાવની દ્રઢતા. રામાયણમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે સીતાજીનું અપહરણ એ રાવણ પોતે કરી ગયા, આ તરફ રામ ભગવાનને ખબર મળી, પાકું થયું કે સીતાજી લંકામાં બિરાજમાન છે. રામ ભગવાન એ સીતાજીને પ્રાપ્ત કરવા માટે વાનરોને નિમિત્ત બનાવી અને સમુદ્ર ઉપર સેતુ બાંધે છે. સેતુ બાંધીને ત્યાં પહોંચ્યા, રાવણ સાથે યુદ્ધ થયું, રાવણને મારી નાખ્યો અને પછી સીતાજીને લાવવાના હતા. રામચંદ્ર ભગવાન વિભીષણને કહે છે કે અશોક વાટિકામાં જાઓ અને સીતાજીને આદેશ આપ્યો, દાસીઓને સ્નાન કરાવે, સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર ધારણ કરે અને પછી સીતાજી મારી પાસે આવે. સીતાજી છેલ્લા ઘણા સમયથી રામચંદ્ર ભગવાનને મળવા માટે આતુર હતા. એ કહે છે, સ્નાન પછી કરશું, નવા કપડા પછી પહેરીશું, પહેલા મારે ભગવાનના દર્શન કરવા છે. છતાં પણ રામ ભગવાનનો આદેશ હતો એટલે દાસીઓ એમને સ્નાન કરાવે છે. સ્નાન કર્યા પછી નવા વસ્ત્ર પરિધાન કર્યા અને પછી ત્યાં પહોંચે છે. યુદ્ધના મેદાનની અંદર રામચંદ્ર ભગવાન, લક્ષ્મણ, હનુમાનજી એ બધા ઉભેલા હોય છે. લાખો કરોડોની સંખ્યામાં વાનરોની સેના પણ હોય છે. સીતાજી રામચંદ્ર ભગવાનને જોયા ને દોટ મૂકી ભગવાનના ચરણોમાં જ્યાં પ્રણિપાત કરવા જાય છે. રામચંદ્ર ભગવાન કે, ત્યાં જ ઉભા રહી જાઓ, સ્પર્શ કરશો નહીં, અડવાની કોઈ જરૂરિયાત નથી. સીતાજીને આઘાત લાગે છે કે રામ આવું શા માટે બોલે છે. છતાં રામ ભગવાન આગળ શું વાત કરે છે, હે સીતા, એમ ન માનશો કે મેં જે કંઈ યુદ્ધ કર્યું છે એ તમારા માટે કર્યું છે એવું ન માનતા. મેં જે કંઈ સમુદ્ર ઉપર સેતુ બાંધ્યો એ તમારા માટે બાંધ્યો છે એવું ન માનતા. એ તો મારા રઘુકુળને લાંછન ન લાગે એના માટે આટલો પુરુષ પ્રયત્ન કરેલો છે. વધારે આંચકો બધાને લાગવા માંડ્યો કે બધું જે કંઈ કર્યું સીતા માટે જ કર્યું છે અને આવી વાતો શા માટે કરે છે. એના કરતા પણ અધિક રામચંદ્ર ભગવાન શું કહે છે કે રાવણને તો મારી નાખ્યો છે, પણ હવે તમારી ઇચ્છા હોય તો તદ ગચ્છ તનુ જાનિદ્ય યથેષ્ટમ જનકાત્મજે એતા દશ દિશો ભદ્રે કાર્યમસ્તી નમે ત્વયા. હે સીતા, આ દશે દસ દિશાઓ ખુલ્લી છે, તમારે જ્યાં જવું હોય ત્યાં જતા રહો, મારે તમારું કોઈ જ કામ નથી. તમારી ઈચ્છા હોય તો વિભીષણ સાથે લગ્ન કરી લો, તમારી ઈચ્છા હોય તો ભરત અને શત્રુઘ્ન સાથે લગ્ન કરી લો. જે સ્ત્રી રાવણના દરબારમાં આટ આટલા મહિના સુધી રહી હોય, નહીં ત્રામ ત્વામ દૃષ્ટવા દિવ્ય રૂપામ મનોરમામ
तने मनोहर स्त्री ने जोया पछी रावण नु मन के शरीर ठेकाने न ज रही होय तने भ्रष्ट करी ज हशे। आ कई सीता ने रामचंद्र भगवान आवी वात करी रह्या छे। जे सीता ने हनुमान जी कहे छे के माता मारा खभा पर बेसी जाओ, तमने हूँ राम भगवान पासे पहुंचाड़ी दऊं, समुद्र पर सेतु बांधवानी कोई आवश्यकता ज नहीं रहे। सीताजी हनुमान जी ने कहे छे, जी हनुमान जी तो ब्रह्मचर्य निष्ठ हता, ए हनुमान जी ने पण ना पाड़ी दे छे के हूँ पारका कोई पुरुष नो स्पर्श नहीं करूं। रावणे तो प्राणे मारो स्पर्श कर्यो तो एटले मारे स्पर्श करवो पड्यो हतो, पण हूँ जाणी जोईने तो तमारो पण स्पर्श नहीं करूं। जे सीताजी नो स्पर्श करवा माटे रावण आवतो त्यारे वच्चे एक घासनुं तणखलुं मूकी राखता हता, रावण सीतानी सामे जोईने वात पण न करी शके तो स्पर्शनी वात तो क्यां रही। आठ अटला महिंदारक दरमियान सीताजी नो स्पर्श करी शके नथी, ए सीताजी माटे रामचंद्र भगवान कहे छे के तमे भ्रष्ट थया जशो अने विभीषण साथे लग्न करी लो। आटलू हड़हड़तु अपमान करे, આવી ટીકા કરે, આવું દોષારોપણ કરે, અને પછી વિનંતી થઈ અને પેલી અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા, નિર્વિઘ્નપણે કોઈ કલંક ન રહ્યું, પછી સ્વીકાર કર્યો। ભગવાન જાણતા તા છતાં આવું શા માટે કરે છે? અયોધ્યાની અંદર આવ્યા, રાજ્યાભિષેક પૂર્ણ થયો, પછી તો રહેવા લાગ્યા। સગર્ભાવસ્થામાં સીતા હતા, ફરીથી પાછું પેલા ધોબીએ વેણ માર્યું અને રામચંદ્ર ભગવાને ફરીથી સગર્ભાવસ્થામાં સીતાજીને ત્યાં જંગલની અંદર મોકલી દીધા। આવા સીતાજી આઠ આટલા કષ્ટ સહન કર્યા પછી પણ રઘુવંશમાં ઉલ્લેખ આવે છે, સીતાજી ભગવાનને પ્રાર્થના કરે છે, ભૂયો યથામે જનનાંતરે અપી ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, હે પ્રભુ જન્મો જન્મ રામચંદ્ર ભગવાન એ જ મારા પતિ થાય, એમનો કોઈ પ્રકારે મને વિયોગ ન થાય। આજના જમાનામાં કોઈ પતિ આવું કરે તો? જો કે અત્યારે સહન જ ન કરે, અને કદાચ કરે તો આવી માગણી કરે કે તમે મારા જન્મોજન્મ પતિ થજો, કાળ મુખા હાથ જન્મમાં તારું મોઢું ન બતાવતો, એમ ન કે જન્મોજન્મ પતિ માગે એને આવી તકલીફો આપી, હેરાન પરેશાન કરી નાખ્યો એના ઘરવાળાને। જો અહીંયા આપણી એટલી દ્રઢતા ન રે, સીતાજીની આવી કસોટી કરી છતાં પણ પૂર્ણપણે વફાદાર, પોતાના પતિ સિવાય કોઈ બીજો સંકલ્પ નહીં। આજે સમાજની અંદર જેટલા કંઈ પ્રશ્નો સર્જાય છે, એ પરસ્પર પતિ પત્નીના સંબંધની અંદર જે કંઈ નિયમ ધર્મની ખામી છે, એને કારણે પ્રશ્નો સર્જાતા હોય છે। એટલે અહીંયા બાલ શર્મા ઉપદેશ આપે છે કે પતિવ્રતાના ધર્મમાં અચળ રહેજો। કેવળ પતિવ્રતાના ધર્મ જ શાસ્ત્રમાં નથી લખ્યા, પત્ની વ્રતાના પણ લખ્યા છે। સતીના ધર્મ નથી હોતા, સતાના પણ ધર્મ હોય છે। એટલે બાલ શર્મા હવે ધર્મ દેવતાને ઉપદેશ આપતા વાત કરે છે, પુત્રત્વમ નનુ સુગ્નોસી વેદશાસ્ત્ર પારગ તથાપિ શાસ્મી ભદ્રમ તે વૃદ્ધત્વાત પિતૃભાવત, હે પુત્ર તું તો વેદ શાસ્ત્રમાં પારંગત છે, આમ તો મારે તને કોઈ સલાહ સૂચન ના આપવા જોઈએ, છતાં પણ એક વડીલની ભાવનાથી હું તને કેટલીક સલાહ આપું છું, સદઉપદેશ આપું છું। પોતાના દીકરા સાથે વાત કેમ કરવી ને એ પણ બાલ શર્મા આપણને શીખવે છે। છોકરાના લગ્ન થઈ જાય પછી એની સાથે જુદા પ્રકારની મર્યાદા હોય, છોકરો નાનો હોય ત્યાં સુધી કાન મચડાય, પણ લગ્ન કરીને આવે છોકરાને કાન ખેંચાય, એના ઘરવાળાની હાજરી ન ખેંચાય, કંઈક મર્યાદા રહે છે, કંઈક એની સાથે વિવેક રહે છે। એક ભાઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસે પોતાના છોકરાને લઈને આવ્યા, અને પછી બાપાનો હાથ પકડી બાપા આગળ લઈ આવ્યા, અને પછી પોતાના છોકરાનો કાન મચડ્યો, બાપાના ખોળામાં માથું નમાવ્યું, અને પછી કે સ્વામી હરામખોરને સમજાવો। મોટી ઉંમરનો 21 વર્ષનો છોકરો, એનું માથું આમ નમાય કે હરામખોર ડોબાને સમજાવો, હવે સમજતો હશે તો એ સમજશે? એની સાથે કંઈક વાર્તાલાપ એ પ્રકારનો, એનો અભિગમ, મનોવૈજ્ઞાનિક અભિગમ કંઈ સમજવો જોઈએ। લંડનમાં એક છોકરાએ કાનમાં બુટિયું પહેર્યું હતું, બાપા પાસે એના બાપુજી લઈ આવ્યા, ગુસ્સે થઈ ગયેલા, અને સ્વામીને કે સ્વામી અત્યાર સુધીમાં મારી 21 પેઢીમાં કોઈએ બુટિયા પહેર્યા નથી, અને આ ડોબો બુટિયા પહેરવા માંડ્યો છે, કઢાવોનું બુટિયું, હાલ હાલ કઢાવો। બાપા કે તમે થોડીક વાર ઉભા રહો કે। પછી સ્વામીએ પેલાને પૂછ્યું, એનો પક્ષ રાખ્યો, સ્વામી કે એને બુટિયું પહેરે એમાં ખોટું શું કર્યું? પેલા કે સ્વામી ખોટું જ કર્યું છે ને, આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ક્યાં બુટિયા પહેરવાની વાત આવે છે? સ્વામી કે ભલે આપણામાં નથી આવતી, પણ પેલા તો આપણા ભગવાન રામ ભગવાન કૃષ્ણ ભગવાન બધા બુટિયા પહેરતા હતા, આણે તો એક જ કાનમાં પહેર્યું છે, એ લોકો તો બે બે કાનમાં પહેરતા હતા। તો પેલો રાજી થઈ ગયો, વાહ કે મને બાપા સમજી શકે છે, આ મારો બાપ સમજતો નથી, એને પ્રતિતિ આવી ગઈ। જો સ્વામી એને સમજી શક્યા, સ્વામી ભાઈ ધીમે ધીમે વાત કરે કે બેટા કેટલા સમયથી પહેર્યું છે? એ કે સ્વામી થોડાક કોણે પહેરાવડાયું તને? એ કે મારા મિત્રએ વાત કરી, કેટલું પહેરીશ? એ કે સ્વામી શોખ છે મને અને ફેશન છે, સ્વામી કે ફેશન ચાલે ત્યાં સુધી, પછી નહીં પહેરે? ના સ્વામી પછી કાઢી નાખીશ,
અને ધીમે ધીમે સ્વામીશ્રી વાત કરતા ગયા અને થોડાક સમયમાં એની જાતે કાઢી પણ નાખ્યું. જો એને સમજીએ કંઈક, એની સાથે આ સંબંધ કેળવાય તો એ આપણા બનીને રહે છે. તો અહીંયા ધર્મ દેવતા સાથે એ સંબંધ કેળવ્યો હતો એટલે એને કંઈક ઉપદેશ આપે છે. અક્ષર પુરુષોત્તમ દર્શન સાધના સમર્પણ.